નેશનલ હાઇવે નંબર છપ્પનને ફોર લેન્ડ લાઇન કરવાની કામગીરી અંતર્ગત જાહેર થયેલા જાહેરનામા સામે અસરગ્રસ્ત ખેડૂતોએ જાહેરનામા સામે વાંધા અરજી જિલ્લા કલેક્ટરને રજૂ કરી સુરત નવસારી સહિતના જિલ્લામાં જે વળતર ચૂકવણી કરેલી છે તે મુજબનું વળતર જમીનના અસરગ્રસ્ત ખેડૂતોને ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી છેલ્લા કેટલાક સમયથી તાપી જિલ્લામાં નેશનલ હાઇવે નંબર છપ્પનના વિસ્તૃતિકરણમાં જમીન સંપાદનથી અસરગ્રસ્ત થનાર સ્થાનિક આદિવાસી ખેડૂતો અને તંત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સ્થાનિક અસરગ્રસ્ત ખેડૂતોએ નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ દ્વારા જાહેર કરેલા જાહેરનામા સામે વાંધા અરજી આપી જાહેરનામાનો વિરોધ કર્યો હતો અને જિલ્લા કલેકટરને વાંધા અરજી આપી માંગ કરી હતી કે સુરત નવસારી સહિતના જિલ્લાઓમાં તંત્ર દ્વારા જમીન સંપાદન થયેલ અસરગ્રસ્તોને જે યોગ્ય વળતરની ચુકવણી કરી છે તે મુજબનું વળતર તાપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ કરી હતી અને હાલ મુજબના જંત્રીના ભાવનો વિરોધ કર્યો હતો જો અન્ય જિલ્લામાં આપેલા જમીન સંપાદનમાં આપેલા વળતર મુજબનું વળતર ના મળે તો આવનાર દિવસોમાં વિરોધ નોંધાવીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી અમારી જમીન નેશનલ હાઈવે 56 માં સંપદે જે જમીન અમારી નાના નાના ખેડૂતો છે અમે અને તેમાં જેવી રીતે સુરત અને નવસારીમાં વળતર મળ્યું છે તે રીતે તાપીમાં પણ વળતર મળવું જોઈએ અને જે વળતર ના મળશે તો અમે જમીન સંપાદન થવા નહીં દઈશું એ માંગને લઈને અમે કલેક્ટર સાહેબને આંદિવન પત્ર આપ્યું છે અત્યારે જમીન સંપાદન માટે 3D નોટિસ આર ઇશ્યુ કરવામાં આવી છે તે તે સંજોગોમાં દરેકે દરેક ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા આજે કલેક્ટરશ્રી અને જમીન સંબંધ અધિકારી પ્રાંત અધિકારી અધિકારીશ્રીને આવેદન પત્ર આપીએ છીએ અને એમને આવેદનપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જમીન સંપાદન કાયદો બે હજાર તેર મુજબ અમને વધારેમાં વધારે માર્કેટ વેલ્યુ મુજબ વળતર ચૂકવવામાં આવે અને તે મુજબ વળતર મળશે તો જ અમે સંમતિ આપીશું અન્યથા જમીન સંપાદન જો જંતુ પ્રમાણે કરવામાં આવશે તે પ્રમાણે વળતર ચુકવાની વાતો હશે અમે ક્યારેય પણ કોઈ પણ ખેડૂતો તૈયાર નથી એ વળતરથી ક્યાંય કોઈ માર્કેટમાં બીજ જમીન મળવાની નથી કિંમતી મૂલ્યવાન હાઈવે નજીકની જગ્યા અને ઉપજવું જગ્યા ફળદ્રુપ જગ્યા અમે આપવા માટે કોઈ પણ તૈયાર નથી પણ દરેક દરેક ખેડૂતો એક વિશ્વાસ અને એ બધી અમે રજૂઆત કરવા માટે અહીં આવ્યા હતા અહીં દરેક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને દરેક દરેક ભાઈઓ બહેનો ના એક જ અવાજ છે જો મળશે તો જ જે જમીન ઉજાડ્યા તો મળવામાં આવે તે આદિવાસી ભાઈઓ અને બહેનો પણ જમીન ભાવ મળવા જોઈએ એવી અમારી માંગણી છે સર ને અમે કલેક્ટર સાહેબને ને અને પ્રાંત સાહેબ ને અમે આવેદન પત્ર આપ્યો છે નેશનલ હાઈવે છપ્પન માટે એ સાહેબ ને સીરીયસ વાત કરી છે તો સાહેબ એવું કહે કે જંત્રી પ્રમાણે જંત્રી પ્રમાણે નથી લેવો અમને સુરત નવસારી વલસાડ માં જે પૈસા ચુકવ્યા છે તેરી તમને પણ અહીંયા ગાડી આપો બુલેટ ટ્રેન જે ચુકવ્યા છે તે અમને અહિયાં ગાડી આપો એ અમને અમે આ સંપાદન કરવા દઈશું નહીં તો અમને એટલા ચુકાવે નહીં તો અમે બંધ કરી દઈશું અમે માપડી એ કરવા દઈશું નહીં જમીન સંપાદન કરવા દઈશું નહીં અમારું વળતર છે બસ સારું વળતર આપો એ જ અમારી માંગ છે બીજી કોઈ નથી માંગ વિકાસ કરો વિકાસ થવો જો અમે માનીએ છે બે હજાર તેનો જે કાયદો છે તે લાગુ કરો તાપી જિલ્લામાં નેશનલ હાઈવે નંબર છપ્પન દાહોદ બોડેલી નેત્રંગ વાંસદા સુધીના રોડને ચાર માર્ગીય કરવાના કામે તાપી જિલ્લામાંથી પસાર થતા રોડમાં થ્રીડી જાહેરનામા ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા અને આ જાહેરનામા સામે વાંધા અરજી રજૂ કરી તાપી જિલ્લા કલેક્ટરને ખેડૂત ખાતેદારોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી